नमस्कार मित्रों, फरी एक वार आप सर्वेनुं स्वागत छे आपणी यूट्यूब चैनल पहेलू पगलूमां। मित्रों, आपणे एक नवी सीरीज चालू करेली छे पॉलिटिक्स अपडेट, एनो आजे आपणे बीजो एपिसोड जोवानो छे, जेमां आपणे गुजरातना एक कोंग्रेसना मोटा नेता छे के जेमणे राजीनामुं आप्युं छे एना विशे वात करशुं। आथी मित्रों, संसद सत्र शुरू थई रह्युं छे, सरकार पण झूकी छे अने खेडूतोनी वात मानी छे। कई कई वात मानी छे अने खेडूत आंदोलन अंगेना जे समाचार छे ए हुं तमने आ विडियोमां आपवानो छुं। सौराष्ट्रमां मित्रों, राजकोट सहित चार जिल्लामां सप्टेम्बर महिनामां वरसादी आफत आवी हती, जेने માવઠું કહેવાય, અને એના માટે સરકારે એવું જાહેરાત પણ કરી હતી કે ખેડૂતોને એનું આપણે સહાય આપીશું। પરંતુ સરકારે જ્યારે સહાય જાહેર કરી ત્યારે ઘણા બધા એવા વિસ્તાર હતા કે જેને આવરી લેવામાં નહોતા આવ્યા, ખરેખર નુકસાન થયું હતું, છતાં પણ એને સહાય આપવામાં નહોતી આવી। તો સરકારે બાકી રહી ગયેલા ગામમાં રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી હતી, પરંતુ હવે સરકારે મિત્રો આ બાબતે હાથ ખંખેર્યા હોય એમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોમાં પણ આ બાબતે રોષ છે। આજથી મિત્રો સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે, એમાં સરકારે કૃષિ કાયદા પાછા ખેંચવા માટે બિલ રજૂ કરવાની છે। આ સાથે સરકારે ખેડૂતોની વધુ એક માંગણી પણ સ્વીકારી છે, પરાળી જે બાળવા માટેનો ગુનો છે એ પણ હવે લાગુ પડવાનો નથી। એમએસપી મુદ્દે પણ મિત્રો મોદીએ સમિતિ રચી છે અને ખાસ ખેડૂતોનું હવે આંદોલન છે એ આ જ મુદ્દા પર ચાલી રહ્યું છે કે એમએસપી મુદ્દે સરકાર બિલ લાવે, ગેરંટી આપે। આ સમિતિમાં આંદોલનકારી ખેડૂતોને પણ મિત્રો સામેલ કરવામાં આવશે। કિસાનોની 29 નવેમ્બરની જે ટ્રેક્ટર રેલી હતી એ પણ રદ કરવામાં આવી છે। કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા ખેડૂતોને આંદોલન પૂરું કરી ઘરે જવા માટે અપીલ કરવામાં આવી છે। આંદોલન ચાલુ રાખવામાં આવશે કે કેમ એ અંગે 4 ડિસેમ્બરના રોજ ખેડૂતોની મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે। કેન્દ્રીય મંત્રી મિત્રો અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા અમૂલ પ્લાન્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું। કોરોનાના મિત્રો નવા વેરિયન્ટ ઓમિક્રોન મામલે નરેન્દ્ર મોદીએ મીટિંગ બોલાવી છે। આ વેરિયન્ટ ફેલાતો કઈ રીતે રોકી શકાય એ બાબતે વિવિધ ચર્ચા થઈ હતી। લોકોને પણ સાવધ રહેવા માટે મોદીએ અપીલ કરી હતી। અને મિત્રો ખાસ અહીંયા એક મહત્વની માહિતી તમને જણાવી દઉં કે અત્યાર સુધીની જે અપડેટ મળી છે એ પ્રમાણે જે લોકોએ વેક્સિન લીધેલી છે, બંને ડોઝ સંપૂર્ણ લીધેલા છે, એ લોકોને આનાથી કોઈ તકલીફ થઈ રહી નથી। જે યુરોપમાં લોકો એડમિટ થઈ રહ્યા છે એમાંથી એક ડોઝ લીધેલા અથવા તો સાવ પણ ડોઝ વેક્સિન લીધેલી નથી એ લોકો જ એડમિટ થઈ રહ્યા છે। જેને એક ડોઝ પણ લીધેલો છે એમને માત્ર માઇલ્ડ સિમ્પટમ દેખાઈ રહ્યા છે। આગળ મિત્રો વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી માટે વડગામની બેઠક ખાલી કરનાર તત્કાલીન ધારાસભ્ય મણિભાઈ વાઘેલા કોંગ્રેસના સક્રિય સભ્ય પદ સહિત મિત્રો તમામ હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપ્યું છે। 2022માં તેઓ મેવાણી સામે ભાજપમાંથી ચૂંટણી લડશે એવું મનાય છે। મિત્રો કોંગ્રેસ છે એના પીઠ જે નેતા છે એને પણ સાચવી શકતી નથી એનું આ ઉદાહરણ છે, અને કદાચ કોંગ્રેસ અત્યારે એટલે જ એની સજા ભોગવી રહી છે। મિત્રો મણિભાઈનું યોગદાન છે ખરેખર ખૂબ મોટું કહેવાય। કોંગ્રેસના મણિભાઈ વાઘેલાએ તત્કાલીન કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલાને હરાવ્યા, ત્યારથી મિત્રો વડગામનું તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા। અને ખાસ મિત્રો મોટી વાત અહીંયા કહી શકાય કે ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 15 ધારાસભ્યોએ બળવો કર્યો હતો, તેઓ ભાજપમાં જોડાયા હતા, આપણે બધા આ વાતથી વાકેફ છીએ। પરંતુ મિત્રો આમ છતાંય અનેક પ્રલોભનો ભાજપે આપ્યા હતા, છતાં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેલા વાઘેલાનું દિલ્હીમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું। આવા મિત્રો અડીખમ નેતા હતા, પીઢ નેતા હતા, છતાં પણ કોંગ્રેસ તેને સાચવી શક્યું નથી। ડિસેમ્બર 2017ની ચૂંટણીમાં વડગામ માટે મેન્ડેટ આપવાનું તેમને વચન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા દિવસે તેમને ઈડર ચૂંટણી લડવા માટે મોકલી દેવામાં આવ્યા હતા, અને આ બધી વાતથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે। મિત્રો આશા રાખું છું માહિતી તમને પસંદ આવી હશે, વિડીયોને લાઇક કરી આપણા મિત્રો સાથે શેર કરજો, અને ખાસ આપણી આ સિરીઝ છે અને વધારે સપોર્ટ કરી બની શકે તો આપના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો।